આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. મારે તમારી આપણા સૌ ગુજરાતીઓની ભાષા એટલે ગુજરાતી ભાષા, ખમીરવંતા ગુજરાતીઓ આજે પણ વિશ્વના ખૂણે ખૂણે વસવાટ કરી ગુજરાતી ભાષાને બોલી રહ્યા છે. ક્યાંક ફરવા ગયા હોઈએ અને અન્ય દેશ કે પરદેશમાં ત્યાં ગુજરાતી ભાષાના શબ્દો સાંભળવા મળે અને જાણે પોતાનું કોઈ મળી ગયું હોય તેવો આભાસ થાય એવી છે આપણી માતૃભાષા. જેના શબ્દો એકબીજાને નજીક લાવે આવી ભાષા આપણી ગુજરાતી ભાષા. સ્વાદમાં લાગે ખારું પણ નામ આપ્યું મીઠું એ આપણી ગુજરાતી ભાષા. આજના યુગમાં હવે અંગ્રેજી ભાષા તરફ બાળકોના માતા પિતાએ દોડ મૂકી છે. બાળક અંગ્રેજી બોલશે લખશે તો આગળ વધશે. આવા ઉમદા વિચાર સાથે આધુનિક યુગના માતા પિતા બાળકોને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પીરસી રહ્યા છે. એ જરૂરી છે કે કારણ કે વિશ્વની ભાષા અંગ્રેજી ગણાય છે પણ માતૃભાષા ગુજરાતી છે. એટલે ગુજરાતી ભાષા એ આપણો શ્વાસ માની શકાય. ધાનેરા તાલુકાની મગરવાડા પ્રાથમિક શાળા ખાતે ગતરોજ ગુજરાતી પુસ્તકોનું વન ઊભું કરવામાં આવ્યું હતું. આમ તો માતૃભાષા દિવસ આજે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. જોકે રવિવાર હોવાના લીધે શૈક્ષણિક સંસ્થામાં આ દિવસની ઉજવણી ગત રોજ કરવામાં આવી હતી. ખાસ કરીને ગામડા કે શહેરમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોને ભાષા વિશે જ્ઞાન આપવું જરૂરી બની જાય છે. જેના કારણે ધાનેરા તાલુકાની મોટાભાગની શાળા વિશેષ દિવસની ઉજવણી માટે હંમેશા તૈયાર હોય છે. મગરાવા પ્રાથમિક શાળા ખાતે ગત રોજ શાળા પરિવાર દ્વારા ગુજરાતી ભાષાના અલગ અલગ વિષયના પુસ્તકો મૂકવામાં આવ્યા હતા, જેથી બાળકો પોતાના ગમતા પુસ્તકો વાંચી શકે, ઘરે લઈ જઈ શકે તે માટે સુંદર આયોજન કરાયું હતું. માતૃભાષા દિવસની ઉજવણી આજ રોજ શ્રી મગરાવા પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. આમ તો 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે, પરંતુ 21મી તારીખે રવિવાર હોવાના કારણે આજ રોજ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પુસ્તક પ્રદર્શન, ક્વિઝ સ્પર્ધા અને માતૃભાષાના ગીતો ગાવામાં આવ્યા. અમે માતૃભાષાનું મહત્વ જાણ્યું અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને જાણવા મળ્યું કે દરેક મનુષ્ય પોતાની માતૃભાષામાં જ ઉછરે છે અને સપનું પણ પોતાની માતૃભાષામાં જ આવે છે. ખરેખર મારી માતૃભાષા મને ખૂબ જ ગમે છે. મને મારી માતૃભાષા પર ગર્વ છે. જય હિન્દ. ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસનું રક્ષણ કરવું માત્ર શાળા શિક્ષક કે વિદ્યાર્થીઓ પર આધારિત નથી, ભારત દેશના દરેક નાગરિકની જવાબદારી પણ બને છે. ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે ગુજરાતીઓએ આગળ આવવાની જરૂર છે. આજના યુગના બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતા થયા છે એ જરૂરી પણ છે. જોકે તેની સામે ગુજરાતના બાળકો ગુજરાતી લખતા વાંચતા ભૂલી ગયા છે. કહેવત છે કે માતૃભાષા જાય તો સંસ્કૃતિ પણ સાથે જાય છે, અને આ જ પ્રમાણે ગુજરાતી ભાષાથી દૂર રહ્યા હોય તો ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જાય છે. મગરાવા પ્રાથમિક શાળા સાથે ગુજરાતી તમામ પ્રાથમિક શાળા ખાતે અંગ્રેજી વિષય સાથે ગુજરાતીમાં શિક્ષણ અપાય છે. બાળકો માતૃભાષાને ના ભૂલે અને આપણી સંસ્કૃતિ ગુજરાતની ગાથાને ના ભૂલે તે માટે વિશેષ દિવસ માટે વિશેષ આયોજન પણ ઉજ્જવળ શિક્ષણનો ભાગ છે. મગરાવા પ્રાથમિક શાળા ખાતે ગત રોજ બાળકો તેમજ શિક્ષકોએ ગુજરાતના વારસાને યાદ કરી મહાન લેખક સાહિત્યકાર કવિઓને યાદ કરી તેમના જીવન ચરિત્રના દર્શન કર્યા હતા. દિવસ એટલે બાળકોને પોતાની માતૃભાષા પ્રત્યેની જે લાગણી છે, ધારો કે બીજી ભાષાઓ છે એ ઓનલી ફોર ફક્ત ને ફક્ત બાળકના એક વિકાસ માટે છે, પણ શાળાની અંદર અથવા તો એ પોતાના જ્યાં પ્રાદેશિક વિસ્તાર છે ત્યાં એમની માતૃભાષાનું મહત્ત્વ હોય તો બાળક એ, કારણ કે માતૃભાષા એ છે બાળક જન્મથી ઉછેરતું બોલતું હોય છે, તો તેના માટે માતૃભાષાનું મહત્ત્વ હોવું જોઈએ. અને અમારી શાળાની અંદર આજે અમે જે ઉજવણી કરી એમાં પણ અમે ફક્ત ને ફક્ત માતૃભાષા વિશે કાવ્યગાન છે, ક્વિઝ સ્પર્ધાઓ છે અને બીજું ઘણું બધું જે આજે આખો દિવસ અમે માતૃભાષા દિન તરીકે જે ઉજવણી કરી છે એમાં ફક્ત માતૃભાષાને જ પ્રાધાન્ય આપ્યું છે. અને જીવનની અંદર બાળકનું જે જીવન ઘડતર થાય છે એમાં માતૃભાષાનો ઘણો બધો ફાળો રહેલો છે. જેમ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે પોતે ફક્ત પહેલાં પોતાની માતૃભાષા બોલે છે અને પછી જ બીજી ભાષાઓ શાળાની અંદર વર્ગખંડોમાં શીખવવામાં આવે છે. એટલે જીવનમાં માતૃભાષાનું મહત્ત્વ ખૂબ હોવું જોઈએ એવું આજે અમે અમારા બાળકોને શિક્ષક શ્રી દ્વારા, સ્ટાફ દ્વારા ખૂબ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને બાળકો હજુ ઉત્તરો પ્રગતિ કરે, માતૃભાષામાં હજુ વધુ ને વધુ બોલતા થાય, માતૃભાષાનું હજુ વધુ ને વધુ મહત્ત્વ જાણતા થાય એવું આજના દિવસે અમે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપણે સૌ સાથે મળી આપણી ગુજરાતી માતૃભાષાની વંદના સાથે હવે થોડું વાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણી ભાષાને જીવાડશું માના હેતુથી માતૃભાષા આપણને જીવાડશે.